नमस्कार विद्यार्थी मित्रों, हूँ छु संदीप सर। आज आप जो धोरण 12 भौतिक विज्ञान माथी चैप्टर 7 अने चैप्टर 8 माथी कया कया प्रकार ना एमसीक्यू कया कया टॉपिक माथी आवी सके छे। तो चैप्टर 7 थी शुरुआत करिए। तो चैप्टर 7 में एम जोवा जाए तो लगभग लगभग 3 के 4 एमसीक्यू आवशे, 4 एमसीक्यू गणतरी में लई शकाय छे। ने चैप्टर 8 माथी लगभग लगभग 3 एमसीक्यू आवे छे। तो चेप्टर 7 ने चेप्टर 8 आ बने चेप्टर एमसीक्यू माटे स्कोरिंग छे। केम? कारण के चेप्टर 7 मां जोवा जाए तो जो तमने सूत्र आवडता हशे तो एमसीक्यू आवडी जशे। ने चेप्टर 8 तो आपणे बधाने ज खबर छे के ऑलरेडी सेलु चेप्टर छे। तो चेप्टर 7 मांथी टॉपिक जोवा जाए तो शुरुआत थी जो आपणे जोईए ते टॉपिक ने शुरुआत थशे आईआरएमएस अने वीआरएमएस थी। तो आईआरएमएस इज इक्वल टू आपणे खबर छे आईएम बाय √2, તેવી જ રીતે VRMS is equal to VM by √2। તો એ પ્રકારમાં તમને RMS વેલ્યુ પૂછેલી હશે યા તો મેક્સિમમ વેલ્યુ પૂછેલી હશે, મહત્તમ વેલ્યુ। જો મહત્તમ વેલ્યુ પૂછેલું હોય તો આ √ મીન સ્ક્વેર એની સાથે તમારે √2 વડે ગુણી કરવાનું છે। જો IM આપેલું હોય મહત્તમ મૂલ્યકરણનું અને તમને RMS પૂછેલું હોય IRMS મૂલ્ય તો શું થશે IM by √2। તેવી જ રીતે VRMS is equal to VM by √2। ત્યાર પછી માત્ર અવરોધનો જે ટોપિક છે તેમાંથી તમને પૂછાઈ શકે છે એનું ખૂણો, વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો ખૂણો, તો એ કેટલો હશે? હંમેશા કડા તફાવત, જેને તમે કડા તફાવત બોલો છો, એ કેટલો હશે? 0। જ્યારે માત્ર અવરોધ હોય ત્યારે, માત્ર ઇન્ડક્ટર હોય ત્યારે કડા તફાવત કેટલો થઈ હશે? પાઈ બાય 2। એમાં કરંટ પાછળ ચાલે છે વોલ્ટેજ કરતા 90 ડિગ્રી પાછળ, ને માત્ર કેપેસિટર હશે ત્યારે પણ કેટલો આવશે? પાઈ બાય 2 જ, પરંતુ ત્યારે શું થાય છે? કરંટ આગળ ચાલે છે। તો આ માત્ર અવરોધ હોય ત્યારે, આ માત્ર ઇન્ડક્ટર હોય ત્યારે, ને આ માત્ર કેપેસિટર હોય ત્યારે। તો માત્ર અવરોધ હોય ત્યારે 0, માત્ર ઇન્ડક્ટર ત્યારે પાઈ બાય 2, કરંટ પાછળ ચાલે છે, ને માત્ર કેપેસિટર હશે ત્યારે પાઈ બાય 2 જેટલો કરંટ આગળ ચાલે છે। આ રીતે તમે એને યાદ રાખી શકો છો। ત્યારબાદ છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL, કે જેને તમે ઓમેગા L પણ કહી શકો છો, યા તો કોઈને એમ થાય કે આ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શું છે, તો હું હંમેશા કહું છું દેશી ભાષામાં એક રીતે જોવા જાય તો ઇન્ડક્ટરનો અવરોધ છે એવું સમજીને ચાલજો। XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા L, યા તો તમે એને 2πfL બી કહી શકો છો। આના બેઝ ઉપર કંઈક ને કંઈક MCQ આવી શકે છે, એમાં તમને આવડતીની વેલ્યુ આપેલી હશે, ઇન્ડક્ટન્સ આપેલો હશે, યા તો XL ગણવા કે, તે રીતે થઈ શકે, યા તો કોઈ પણ 3 વેલ્યુમાંથી 2 વેલ્યુ આપેલી હોય અને 1 વેલ્યુ તમને ગણવા કહેશે। ત્યાર પછી છે કેપેસિટીવ રિએક્ટન્સ, એ છે XC, એ થઈ જશે 1/ωC ઇઝ ઇક્વલ ટુ 1/2πfC। તો આ પ્રકારના MCQમાં તમને સીધી કિંમત જ આપેલી હશે આવૃત્તિની અને Cની, તે થઈ જશે XC। તો આ થઈ જશે XL, XC, આ કળા તફાવત, IRMS। ત્યાર પછી જોવા જાય એક તો ઇમ્પેન્ડન્સ સૂત્ર આવશે Z, Z ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર પ્લસ XL માઇનસ XC, યા તો ઘણા વિદ્યાર્થી કન્ફ્યુઝ થાય છે કે XL માઇનસ XC લેવાનું કે XC માઇનસ XL, કોઈ ફરક નહીં પડે। કેમ? કારણ કે XL માઇનસ XC કરો કે XC માઇનસ XL કરો, છેલ્લે તો અહીંયા શું છે? વર્ગ જ છે, એટલે થઈ જશે। તો તમને અવરોધ આપેલો હોય XL આપેલું હોય અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, કેપેસિટીવ રિએક્ટન્સ આપેલું હોય અને ઇમ્પેન્ડન્સ ફાઇન્ડ કરવા કે શોધવા માટે કે, તો તમે Z નો ઉપયોગ કરીને કરી શકો છો। ત્યારબાદ એમાં એક અનુનાદનો કન્સેપ્ટ છે, તો અનુનાદમાં જોવા જાય તો એની અનુનાદીય કોણીય આવૃત્તિ, તે અનુનાદીય કોણીય આવૃત્તિ કેટલી હશે? ઓમેગા 0 L ઇઝ ઇક્વલ ટુ 1/√LC। આ ખાસ યાદ રાખજો, આના હિસાબે કોઈ કે આના આધારે કોઈ ને કોઈ એમસીક્યુ આવી શકે છે। અનુનાદીય કોણીય આવૃત્તિ ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 1/√LC, યા તો અનુનાદીય આવૃત્તિ એમ કે તો F0, તો ઓમેગા આપણને ખબર છે કેટલું થાય? 2πf, તો 2π છેદમાં આવી જશે, તો 1/2π√LC। તો આ એક એમસીક્યુ માટે કેસ બની શકે છે ઓમેગા 0 અને F0, આ અનુનાદીય કોણીય આવૃત્તિ છે, આનંદીય આવૃત્તિ તમે કહી શકો છો। ત્યાર પછી છે એક અનુનાદ માટે તમારે ક્યુ ફેક્ટર, તો ક્યુ ફેક્ટર માંથી જો પૂછાય તો ક્યુ ફેક્ટર નો ડાયરેક્ટ એમસીક્યુ આવી શકે છે, તે છે 1/R√LC, જેમાં તમને
आर एल सी ત્રણ ત્રણની વેલ્યુ આપેલ છે ને ક્યુ ગણવાનો છે આવો એક દાખલો સ્વાધ્યાયમાં છે જેને તમે પ્રેક્ટિસ પૂરતો ગણી શકો છો ત્યાર પછી જો કોઈ ટોપિક જોવા જાય તો એ છે પાવર ફેક્ટર તો કોઈ જાણતા કે પાવર ફેક્ટરમાંથી શું પૂછાઈ શકે છે તેનું એક સૂત્ર છે cos phi is equal to r by z આના આધારે તમને પાવર ફેક્ટર પૂછાઈ શકે છે તો r એ અવરોધ છે z એ ઇમ્પેડન્સ છે તો એના પરથી તમે પાવર ફેક્ટર ઘણા phi ગણી લે છે phi કળાનો ભાવ થઈ જશે cos phi એ પાવર ફેક્ટર છે तो cos phi is equal to r by z આ સૂત્રનો ઉપયોગ કરીને તમને પાવર ફેક્ટર પણ પૂછી શકાય છે ત્યાર પછી જો જોવા જાય તો આપણે કહી શકે છે એક આ ટોપિક બચે છે એ છે ટ્રાન્સફોર્મર તો ટ્રાન્સફોર્મરમાંથી શું હોઈ શકે છે તો ટ્રાન્સફોર્મરમાંથી નોર્મલી તમને સ્ટેપ અપ સ્ટેપ ડાઉન માટે કોઈ થિયોરેટિકલ એમસીક્યુ પૂછી શકે છે એમાં જે ગુણોત્તર આવે છે ट्रांसफॉर्मेशन रेशियो ट्रांसफॉर्मेशन गुणोत्तर ये शू एन एस ना छेद में एन पी इज इक्वल टू आई पी ना छेद में आई एस इज इक्वल टू ई एस ना छेद में ई पी आ गुणोत्तर याद रखी जैसे तो लगभग लगभग ट्रांसफॉर्मर कोई पण एमसीक्यू तमे सॉल्व करी सको छो जो आ गुणोत्तर ग्रेटर देन वन हो तो ये थे जैसे स्टेप अप ये गुणोत्तर लेस देन वन हे तो ये थे जैसे स्टेप डाउन તે એના આધારે પણ તમને કઈ કઈ પૂછાઈ શકે છે થિયોરેટિકલ એમસીક્યુમાં ટ્રાન્સફોર્મરથી બીજું પૂછાય છે કે જો આદર્શ ટ્રાન્સફોર્મર હોય તો પ્રાઇમરી સાઇડ અને સેકન્ડરી સાઇડ એટલે કે પ્રાથમિક અને ગૌણ સાઇડ બંને સાઇડે પાવર કેવો હશે એક સરખો ને જો વ્યવહારુ ટ્રાન્સફોર્મર હશે તો સેકન્ડરી સાઇડ એટલે કે ગૌણ સાઇડે હંમેશા પાવર ઓછો આવે છે તો મારી ગણતરી આટલા જો ટોપિક તમે જોઈ જાઓ તો આ આઈએમપી ટોપિકો છે હું એમ નથી કહેતો કે આમાં બધા ટોપિક કવર થઈ જાય છે પરંતુ આ આઈએમપી ટોપિકો છે આટલા ટોપિક જો તમે જોઈ જાઓ તો સાતમા ચેપ્ટરના એમસીક્યુ સોલ્વ થવાના ચાન્સ ઘણા બધા છે અને સાતમા ચેપ્ટરમાં કોઈને એવું લાગે કે એમસીક્યુ માટે શું પ્રેક્ટિસ કરવાનું તો 1 થી 5 ઉદાહરણ 1 થી 5 બરાબર યાદ રાખજો 1 થી 5 ઉદાહરણ અને સ્વાધ્યાયના લગભગ લગભગ બધા દાખલા સેલા છે એક કે બે દાખલા છેલ્લો દાખલો અને વચ્ચે 8મો કે 9મો દાખલો એ છોડી દો તો બાકીના બધા દાખલા એમસીક્યુ સ્વરૂપે પૂછાઈ શકે તેવા જ છે તે દાખલાઓ ખાસ પ્રેક્ટિસ કરી જાઓ ત્યારબાદ ચેપ્ટર 8 तो चेप्टर आठ में शू आ सके तो चेप्टर आठ में जुआ जाए तो विद्युत चुंबकीय तरंग की लाक्षणिकता बधाज विद्यार्थी बराबर कर जाए कि सूत्र तमने बराबर आवड़ता हो तो यहाँ कहीं ना कहीं थियोरेटिकल एमसीक्यू आ सके या तो पीछे जुआ जाए तो एक सी इज इक्वल टू ई बाय बी वालों संबंध है यहाँ विद्युत क्षेत्र और चुंबकीय क्षेत्र संबंध है इना बेज पर कोई कैलक्युलेशन वालों एमसीक्यू हो सके या तो लैम्डा इज इक्वल टू सी बाय एफ કે જે આવૃત્તિને તરંગ લંબાઈનો સંબંધ દર્શાવે છે એમાંથી તમને આવૃત્તિ પૂછેલી હશે યાર તરંગ લંબાઈ મેમાંથી એક વસ્તુ આપેલી હશે ને એક વસ્તુ પૂછેલી હશે તો એના આધારે પણ એમસીક્યુ છે સ્વાધ્યાયમાં તે પણ તમે તૈયાર કરી શકો છો c is equal to e by b ત્યારબાદ જો બીજું કોઈ અંદરથી પૂછાઈ શકે તેવું હોય તો એ છે જે વિદ્યુત ચુંબકીય તરંગોની જે બધી ટુકડોંદ આપેલી છે રેડિયો તરંગો છે માઇક્રોવેવ છે કે એક્સરેસ છે કે ગામા રેસ છે અલ્ટ્રાવાયોલેટ પારક્ત તરંગો છે તે એના ઉપયોગો ખાસ જોઈ જોજો તમે ખાસ કરીને માર્ક કરજો બોર્ડના દરેકે દરેક પેપરમાં કોઈ ને કોઈ એક વિદ્યુત ચુંબકીય તરંગનો ઉપયોગ યા તો બે વિદ્યુત ચુંબકીય તરંગનો ઉપયોગ પૂછેલો હશે ને રેડિયો તરંગોમાં જે આવૃત્તિ આપેલી છે કે રેડિયોની છે કે ટીવીની છે તે આવૃત્તિઓ યાદ રાખી જજો એના બેઝ ઉપર પણ કોઈ ને કોઈ એમસીક્યુ આવી શકે છે તો ચેપ્ટર આઠમાંથી બહુ જોવાની જરૂર નથી ચેપ્ટર આઠમાંથી તમે વિદ્યુત ચુંબકીય તરંગની લાક્ષણિકતાઓ સૂત્ર સાથે જોઈ જવી ને ત્યાર પછી જે વિદ્યુત ચુંબકીય તરંગો છે તો એમના ઉપયોગો ખાસ જોઈ જવા ઘણાને વિદ્યાર્થીઓને તરંગ લંબાઈ નથી યાદ રહેતી તો કોઈ વાંધો નથી પરંતુ રેડિયો તરંગોમાં ને માઇક્રોવેવ તરંગમાં માઇક્રોવેવ હર્ટ્ઝ માઇક્રોવેવ ઓવનની આવૃત્તિ જોઈ જવી એ ખાસ કરીને પૂછાય છે તો આટલી વસ્તુ જો તમે ધ્યાનથી જોઈ જાઓ તો ચેપ્ટર 7 અને ચેપ્ટર 8 ના એમસીક્યુ તમે આરામથી સોલ્વ કરી શકો છો